ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવેલ નવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ થઈ જતા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી શરૂ કરવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થઈ જતા આ ઓક્સિજન પ્લાન્ટનું ઉપલેટા નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનો અને હોદ્દેદારોએ લોકાર્પણ કરી ઓક્સિજન પ્લાન્ટને શરૂ કરવામાં આવ્યો હતો। આ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતા ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં પણ હવે દર્દીઓ માટે ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા મળી રહેશે। કોરોના મહામારીમાં જે રીતે ઓક્સિજનની ખૂબ જ કમી ઊભી થઈ હતી ત્યારે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો માટે ઓક્સિજન પ્લાન્ટ મંજૂર કરવા કાગળો મોકલવામાં આવ્યા હતા, જેમાં ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે 18 જૂનના રોજ નવા ઓક્સિજન ટેન્ક આવી પહોંચ્યા હતા। આ નવા આવેલ ઓક્સિજન ટેન્કનું સંપૂર્ણપણે ઇન્સ્ટોલેશન થઈ જતા આજે તેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઓક્સિજન ટેન્કની કિંમત અંદાજિત 30 લાખ જેટલી છે અને આ નવા ટેન્કના માધ્યમથી 250 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન થશે અને ઉપલેટા તેમજ આસપાસના લોકોને સરકારી હોસ્પિટલ ખાતે જ ઓક્સિજન સાથે સારવાર પણ મળી રહેશે તેવું ઉપલેટા સરકારી હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું। અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા। ગોવિંદભાઈ સુઆ, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ। આજ રોજ અમારે જે ઓક્સિજન પ્લાન્ટ સિવિલ હોસ્પિટલમાં સ્ટાર્ટ કર્યો છે તેનું ઓપનિંગ કર્યું છે અને ઉપલેટા, ગોંડલ અને ધોરાજી 3 જગ્યા પ્લાન્ટનું આજે ઓપનિંગ થયું છે અને આ 250 લીટર 1 મિનિટમાં ઓક્સિજન પૂરો પાડે છે અને 25 દર્દીઓને જિંદગી બચાવી શકે છે। અને ઓક્સિજન પ્લાન્ટ અમારા ઉપલેટા માટે એક સારામાં સારો ઓક્સિજન પ્લાન્ટનું જે આયોજન થયું છે અને જે ઉપલેટાની જે કમી હતી ઓક્સિજનની એ પૂરી થઈ ગઈ છે અને દર્દીઓને સહેલાઈથી મળી રહે ઓક્સિજન, એના માટેનો જે આ પ્લાન્ટ છે એ પ્લાન્ટ બહુ સારો ઉપલેટા માટે ગૌરવની વાત છે। હું ડૉક્ટર આમી ચૌધરી, સુપ્રિન્ટેન્ડન્ટ કમ RMO રેસિડેન્ટ મેડિકલ ઓફિસર કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે ફરજ બજાવું છું। આજરોજ આપણે PSA પ્લાન્ટ એટલે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરીએ છીએ, જેનાથી લોકોને જે ગયા વર્ષે COVID-19 વખતે જે ઓક્સિજનની તકલીફ પડતી હતી એ બધી એકદમ સરસ સુલભ રીતે પ્રાપ્ત થઈ જશે ઓક્સિજનનો સપ્લાય દર્દીઓને, અને આજુબાજુના ગામડાઓને પણ એનો લાભ મળશે। ઓક્સિજન પ્લાન્ટમાં 250 લીટર પર મિનિટ ઓક્સિજન મળે તેટલા સુધીની સુવિધા છે, એટલે ગયા વર્ષે જે હાલાકી થયેલી, લોકોને ઓક્સિજનના ખાટલા જોઈએ, ઓક્સિજનના બાટલા જોઈએ મળતા નહીં હતા, એ આ વર્ષે એકદમ સરસ સુલભ પ્રજાને લાભ મળશે એનો। સરકાર ગવર્મેન્ટ GCSR દ્વારા આપેલો છે, બુસ્કો કંપનીએ સપ્લાય કર્યો આપણને અને કંપની એને ગવર્મેન્ટ એને પે કરશે, લગભગ 29 લાખનો પ્લાન છે।